નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી આવેલી છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ રિક્રુટમેન્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગમાં આ ભરતી આવેલી છે અને ગ્રામીણ ડાક સેવક તરીકેની આ ભરતી આવેલી છે, જે ધોરણ 10 પાસ ઉપર ભરતી આવેલી છે. અને ભરતી માટેની કુલ જગ્યાઓ છે 38,926. જી હા મિત્રો, 38,926 જગ્યાઓ જે ઓલ ઇન્ડિયા માટે આ ભરતી આવેલી છે અને પરીક્ષા વગર સીધું જે મેરિટના આધારે સિલેક્શન થનાર છે. તો ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી ગ્રામીણ ડાક સેવક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે સૌ પ્રથમ હું તમને જે આ ભરતીનું નોટિફિકેશન છે તે તમને બતાવું છું, ત્યાર પછી આપણે તેની સરળ સમજૂતીમાં માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, આ તમે ગ્રામીણ ડાક સેવક ભરતી માટેનું નોટિફિકેશન જોઈ શકો છો, જેમાં સંપૂર્ણ માહિતી જે અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલી છે. તો તમે આ જે આખે આખું નોટિફિકેશન છે તે તમે જોઈ રહ્યા છો. તો આ પ્રમાણે જાહેરાત આપવામાં આવેલી છે. તો મિત્રો, હવે હું તમને આ જે ભરતીની જે મુખ્ય મુખ્ય બાબતો છે તે પાવરપોઈન્ટ સ્લાઇડ દ્વારા તમને સરળ સમજૂતીમાં સમજાવવા માટે પ્રયત્ન કરીશ. તો ચાલો હવે હું તમને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પર લઈ જઉં છું અને ત્યાં આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, પોસ્ટ વિભાગ દ્વારા ભરતી આવેલી છે અને જગ્યા કે પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક, જેમાં અલગ અલગ 3 કેટેગરીમાં ભરતી આવેલી છે, BPM, ABPM તથા ડાક સેવક. તો આ ત્રણેય ભરતી માટે ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ પર હાલમાં ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો આગળ આપણે વિગત જોઈએ, જેમાં સૌ પ્રથમ આપણે જગ્યાની વિગતો જોઈશું. તો જગ્યાનું નામ છે ગ્રામીણ ડાક સેવક, જેમાં BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, આમ 3 અલગ અલગ કેટેગરી માટેની ભરતી આવેલી છે. ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે 38,926, જેમાં આપણે ગુજરાતમાં ભરવાપાત્ર કુલ જગ્યાઓ જોઈએ તો 1,901 જગ્યા ગુજરાતમાં ભરવાપાત્ર છે. અને ભરતીનો પ્રકાર છે ઓનલાઈન, એટલે કે આ ભરતી માટેનું ફોર્મ છે તે ઓનલાઈન જે ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ પર ભરવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ વિગત જોઈએ મિત્રો, તો જે ગુજરાતમાં ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે તે પૈકી કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો EWS કેટેગરી માટે 234 જગ્યા, OBC કેટેગરી માટે 466 જગ્યા, PWD એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરી માટે 50 જગ્યાઓ, SC કેટેગરી માટે 78 જગ્યાઓ, ST કેટેગરી માટે 271 જગ્યાઓ તથા UR એટલે કે અનરિઝર્વડ કેટેગરી માટે 802 જગ્યાઓ, આમ કુલ મળી અને 1,901 જગ્યા ગુજરાતમાં ભરવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો, આપણે તેની શૈક્ષણિક લાયકાત તથા વયમર્યાદા જોઈ લઈએ. તો મિત્રો, કોઈપણ માન્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે તથા મહત્તમ વયમર્યાદા 40 વર્ષની છે. એટલે કે જે ઉમેદવાર હોય તેઓની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ તથા 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આ ઉપરાંત મિત્રો, કેટેગરી વાઇઝ જે છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. તો તમે કેટેગરી વાઇઝ કેટલી છૂટછાટ મળવાપાત્ર છે તે અંગેનો સ્ક્રીનશોટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે છેલ્લી તારીખે ઉંમરને ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આપણે પગાર ધોરણ તથા અરજી ફીની વાત કરી લઈએ. તો પગાર ધોરણમાં જોઈએ તો મિત્રો, BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની કેટેગરી માટે તમને 4 કલાકના કામ માટે ₹12,000 લેવલ 1નો પગાર મળવાપાત્ર થશે, જ્યારે ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તથા ડાક સેવક હોય તેઓને 4 કલાકના કામ માટે ₹10,000નો પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ હવે મિત્રો, આપણે અરજી ફીની વાત કરી લઈએ. તો મહિલા, SC ST, PWD તથા ટ્રાન્સ વુમન કેટેગરીના જે ઉમેદવારો હોય તેઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને તે સિવાયના બધા ઉમેદવારોએ ₹100 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે અને આ અરજી ફી માત્ર ઓનલાઈન ભરવાની રહેશે.
ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી શકાશે। તો તમે અહીંયા ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ જોઈ શકો છો, ઇન્ડિયન પોસ્ટ gds.online.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। અને આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આપી દઈશું, તો ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા આ વેબસાઇટ પર જઈ શકશો। ત્યારબાદ મિત્રો અરજી કરવાની શરૂ થવાની તારીખ જોઈએ તો 2/5/2022 એટલે કે ગઈકાલથી અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 5/6/2022 છે। તો આમ મિત્રો આ જે તારીખ છે તેને ધ્યાને રાખી અને તારીખ 5/6/2022 સુધીમાં જે લોકો અરજી કરવા માગતા હોય તેઓ ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો આ પ્રમાણે જે પોસ્ટ વિભાગ દ્વારા 38,926 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો મિત્રો આશા રાખું કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા આવેલી ભરતી વિશેની માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।